શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. પેજ નંબર આજે આપણે ગણિત લેખનમાં પેજ નંબર છત્રીસ ઉપર શું છે, તો કે સંખ્યા છૂટી પાડો 11 થી 30માં. પહેલાં આપણે સંખ્યા જોડો એ જોયું હતું ને, આગળ આપણે સંખ્યા જોડો, છૂટી પાડેલી ઘડિયાળની સંખ્યા હોય એ જોડવાની હતી. હવે શું કરવાનું છે, છૂટી પાડવાની છે. શું છૂટી, તો છૂટી કઈ રીતે, તો જો આપેલી છે 11 છે બરાબર, અને પછી 10 વત્તા 1 બરાબર કેટલા, 11 થાય ને, તો આવી રીતે 10 વત્તા 1 બરાબર 11. પછી આ 15 છે, તો 15 કેમ થાય, તો કે 10 વત્તા 5 કેટલા, 10 વત્તા 5 બરાબર 15. હું ઘડિયાળ જો પહેલાં સ્કૂલ ચાલુ હતી ને ત્યારે હું ઘણા બાળકોને પૂછતી કે તમને કેવી રીતે ખબર પડે કે આ 10 વત્તા 5 બરાબર 15, તો કે અમે એમ કરી ટીચરી કે આ એકડો હોય ને એક મીંડું લગાવી દે ને ચોકડી કરી નાખીને પાંચડો એ નોખું નોખું લખી નાખે એટલે થઈ જાય, લે એવી રીતે એને ખબર પડી જાય. તો આપણે આવી રીતે કરવાનું, ખબર છે કે આ 1 છે તો અહીંયા 10, એ બધા એમ કરતા 10 વત્તા 3, નકરે આપણને બોલી એટલે ખબર પડી જાય કે 10 વત્તા 3 બરાબર 13. 10 વત્તા 3 બરાબર, ઘડિયા તો તમે બોલો છો 20 સુધી, તો એ બોલો એટલે તમને આ આવડી જાય. પછી આ 10 વત્તા 7 બરાબર 17. પછી 19 છે તો 10 વત્તા 9 બરાબર 19 થાય ને, એટલે 10 વત્તા 9 બરાબર 19. પછી આ 12, તો 10 વત્તા 2 બરાબર આ 12 છે. પછી 10 વત્તા 8 એટલે શું આવે, 18. એકડે આઠે આ એકડો ને આટલો, જો આ છે ને, જો આ એકડો ને પાંચડો વચ્ચે મીંડું આવી ગયું ને, એકડો ને પાંચડો, એકડો ને પાંચડો, એકડો ને તગડો, એકડો ને સાતડો, એકડે નવડો, એ બાળકો એવી રીતે શીખતા. હું એને કહું કે એવી રીતે ન કરા, બોલો તોય તમને આવડી જાય. પછી 10 વત્તા 4 બરાબર 14. પછી 20 તો કેમ થાય, તો 10 વત્તા 10 બરાબર 20. પછી 16, 10 વત્તા 6 બરાબર 16. પછી આ 28, બગડે 8 28, તો જો આ બગડાની લાઈન આવી ગયા, આ એકડાની લાઈન, 10 વાળા, આ 20 વાળા. પછી આ 20 વત્તા 8 બરાબર 28. પછી આ 30, તો 20 વત્તા 10 બરાબર 30. પછી આ 24, 20 વત્તા 4 બરાબર 24. પછી 20 વત્તા 2 એટલે 22. 20 વત્તા 6 બરાબર 26. 20 વત્તા 1 બરાબર 21. 20 વત્તા 7 બરાબર 27. 20 વત્તા 3 બરાબર 23. 20 વત્તા 9 બરાબર 29. 20 વત્તા 5 બરાબર 25. આ થયા વર્ગકામના. હવે આ ઘરકામના જુઓ તમે, 22, તો 20 વત્તા 2, 30, તો 20 વત્તા 10, 13, તો 10 વત્તા 3, 26, તો 20 વત્તા 6, 19, તો 10 વત્તા 9, પછી 12, તો 10 વત્તા 2, 29, તો 20 વત્તા 9, 16, તો 10 વત્તા 6, 25, તો 20 વત્તા 5, 20, તો 10 વત્તા 10, 11, તો 10 વત્તા 1, 24, તો 20 વત્તા 4, 17, તો 10 વત્તા 7, 28, તો 20 વત્તા 8, 15, તો 10 વત્તા 5, 27, તો 20 વત્તા 7, 14, તો 10 વત્તા 4, 21, તો 20 વત્તા 1, 18, તો 10 વત્તા 8, 23, તો 20 વત્તા 3. હવે પેજ નંબર 37 કેટલા, 37. તો પેજ નંબર 37ની અંદર છે પલાખા લખો. આપણે આગળ 1 થી 20ના પલાખા શીખી ગયા છીએ, તો આ પલાખા એટલે 1 થી 30માં આડા અવડા અંક જો મેં આ ઉપર લખ્યા છે એ તમને હું ઘરકામમાં લખાવું એટલે તમને સમજાઈ જાય. ચાલો, તો આડા અવડા 1 થી 30માં લખવાના, તો ગમે તે સંખ્યા લઈ શકીએ. હું ભલે 4 લખું, તમારે 7 લખવા હોય, 10 લખવા હોય, 9 લખવા હોય, ગમે તે લખવા હોય તે ચાલે. ગમે તેમ કરીને 1 થી 30માં આડા અવડા લખવાના છે. ચાલો, તો આપણે અહીંયા મેં આમ લખેલા છે તો હું અહીંથી ચાલુ કરું. ચાલો, 5
સાત એક નવ છ ચાર ત્રણ બે નવ પંદર દસ ચૌદ સત્તર ઓગણીસ અઢાર બાર તેર અગિયાર સોળ વીસ ચોવીસ છવ્વીસ બાવીસ અઠ્ઠાવીસ એકવીસ ઓગણત્રીસ ત્રેવીસ સત્તાવીસ પચીસ અને ત્રીસ થઈ ગયા. તો આ ડાવડા અંક લખી એને પલાખા કહેવાય. શું કહેવાય? પલાખા. આવી રીતે તમે ઓળખતા હોય તો આવી રીતે ઓળખો. આ કેટલા છે? ચાર. આ કેટલા છે? ત્રણ. આ સત્તર. આ કેટલા? સોળ. આ ત્રીસ. છ બે ઓગણીસ વીસ ઓગણત્રીસ નવ નવ અઢાર ચોવીસ પચીસ એક પંદર બાર છવ્વીસ સત્યાવીસ સાત દસ તેર બાવીસ ત્રેવીસ પાંચ ચૌદ અગિયાર અઠ્ઠાવીસ એકવીસ. જો આમાં બે એક અંક બે વખત લખાઈ ગયો છે. સાત આઠ નથી આવ્યા તો આપણે અહીંયા આઠ લખી નાખીએ. આઠ કેટલા? આઠ થઈ ગયા. એટલે આ બધા જ અંક આડાવડા લખો એને પલાખા કહેવાય. તો એવા પલાખા આપણે વારંવાર નોટમાં લખવાના જેથી કરીને આડાવડા અંક આપણે ઓળખી શકીએ. હવે છે પેજ નંબર 38. કેટલા? પેજ નંબર 38. તો એમાં શું છે? અંકને ક્રમમાં ગોઠવો 1 થી 30 વર્ગકામ. તો અહીંયા 11 થી 20 આડાવડા લખેલા છે એ તમારે ક્રમમાં ગોઠવવાના. જો પહેલાં 15 છે, 17, 19, 20, 11, 13, 18, 16, 12 ને 14. તો તમારે ક્રમમાં, તો 11ની લાઈન 1 થી 11 થી 20 ક્રમમાં કઈ રીતે ગોઠવાય? તો સૌથી પહેલાં શું આવે? તો કે આ 11 આવે. જો આ 2 એકડા 11. પછી શું આવે? એકડે બગડે 12. તો ક્યાં છે? આર્યા. એકડે બગડે 12. પછી 13 કેટલા આવે? 13. તો આ એકડે તગડે 13. આ એકડે તગડે 13. પછી આવે 14. તો એકડે ચોગડે 14 આર્યા. તો એકડે ચોગડે 14. એકડે ચોગડે 14. પછી 15. તો 15 ક્યાં છે? આર્યા. એકડે પાછળે 15. આ એકડે પાછળે 15. પછી આવે 16. તો આ એકડે છગડે 16. 16 પછી 17 ક્યાં છે? આર્યા. એકડે સાતડે 17. તો આ એકડે સાતડે 17. પછી 17 પછી કેટલા આવે? 18. એકડે આઠડે 18. પછી આવે 19. તો આ એકડે નવડે 19. એકડે નવડે 19. 19 પછી 20. તો બગડે મીંડે 20. થઈ ગયા 11 થી 20. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. હવે છે આ 1 થી 10. તો એ તો સાવ સહેલું છે, તો તમને ખાસ આવડે જ. તો ચાલો હવે સૌથી પહેલાં શું આવે? એકડે એક, શુભ શરૂઆત એકડાથી જ કરાય ને. હા, તો પછી આવે 2. તો આર્યા 2. બગડે 2. પછી ત્રગડે 3. તો આ તગડે 3. પછી આ ચોગડે 4. પછી છે 5 અડે 5. પછી 6 ગડે 6. આ 6 ગડે 6. પછી 7 અડે 7. પછી આવે 8 અડે 8. આ 8 અડે 8. પછી 9 વડે 9. આર્યા 9 વડે 9. પછી એકડે મીંડે 10. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. હવે છે 21 થી 30. તો આ 21 પેલા 21માં સૌથી પહેલાં આવે બગડે એકડે 21. તો આ બગડે એકડે 21 આર્યા. બગડે એકડે 21. પછી શું આવે? 2 બગડા 22. તો આર્યા 2 બગડા 22. ચાલો 2 બગડા 22. હવે બગડે તગડે 23. તો આર્યા બગડે તગડે 23. બગડે તગડે 23. પછી આવે 24. તો આર્યા બગડે ચોગડે 24. બગડે ચોગડે 24. પછી 25. આર્યા બગડે પાછળે
પચીસ, પછી છવ્વીસ, આર્યા છવ્વીસ, બગડે છગડે છવ્વીસ, આ સિત્યાવીસ તો બગડે સાતડે સિત્યાવીસ, પછી આવશે અઠ્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, પછી આવશે ઓગણત્રીસ, બગડે નવડે ઓગણત્રીસ, અને છેલ્લે આવશે તગડે મીંડે ત્રીસ, તો આર્યા તગડે મીંડે ત્રીસ. જો આપણને આ સંખ્યા કદાચ ક્યારેક ન ઓળખાતી હોય તો તમારે નોટની અંદર ઘણી બધી સંખ્યાઓ લખીને મમ્મી સાથે એવી રમત રમાય કે તું મને આગળ એમ કે આ કોષ્ટકમાં લખ્યા હોય અંક, એમાં મમ્મીએ કહેવાનું કે તમે બોલો પંદર ઉપર ગોળ કર, એટલે પંદર ગોતીને તમારે ગોળ કરવાનું, તમને ખબર પડી જોઈએ કે પંદર કેમ થાય, એકડે પાછળ પંદર થાય એમાં ગોળ કરાય. પછી દસ, તો એકડે મીંડે દસ, તો એમાં ગોળ કરાય. મમ્મી બોલે અને તમારે ગોળ કરવાનું, એવી રીતે રમો તો તમને સંખ્યા ઓળખાઈ જાય. એવી રમતમાં રમત રમતમાં પણ તમને એવી સંખ્યા ઓળખતા શીખી શકાય. ચાલો હવે આ ઘરકામના છે તો આપણે ઓળખીએ. ત્રણ એક સાત પાંચ નવ આઠ છ બે ચાર દસ. હવે આગિયારની લાઈનમાં ચૌદ બાર સોળ અઢાર તેર અગિયાર વીસ ઓગણીસ સત્તર પંદર. હવે છે આ બાવીસ ચોવીસ ત્રેવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ સત્યાવીસ એકવીસ ઓગણત્રીસ ને ત્રીસ. હવે પેજ નંબર ઓગણચાલીસ, ઓગણચાલીસમાં શું છે, ઉલટા ક્રમમાં અંક લખો એકથી એકથી વીસ, ઉલટા ક્રમમાં એટલે ઊંધા. તો વર્ગકામમાં તો અહીંયા વીસ લખેલા છે તો શું આવે, યાદ છે તમને, બોલો જોઈએ શું આવે. વીસની ઊંધા ઘણા બાળકો નીચેથી શરૂઆત કરી દે, અગિયાર બાર તેર ચૌદ એટલે આવી જાય, એવી રીતે નહીં, આવી રીતે જ ક્રમસર શીખો તો તમને સારું યાદ રહી જાય. વીસ તો અહીંયા શું આવે, ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર. ચાલો આવી રીતે બોલીએ, વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર, પડી ખબર? હા, તો આ રીતે કરવાનું. પછી પાછા બીજી વખત વીસ, તો ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અને અગિયાર. ચાલો બે લાઈનથી પાછી એવી ને એવી, વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર. ચાલો હવે પાછી વીસની, આ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર ને અગિયાર. હવે એકથી વીસ સળંગ છે અહીંયા, જો દસથી વીસ છે ને, દસ ને વીસ, તો આમાં એકડાની લાઈન દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક. પછી અગિયારને અહીંથી પણ ચાલે, અહીંથી પણ લખાય અગિયાર બાર તેર, જો આવી રીતે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. લખવામાં તો ગમે તે રીતે ચાલે, પણ તમને ઊંધા બોલવાના કહીએ તો તમને આવડવું જોઈએ કે વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર અગિયાર બાર ને અગિયાર, દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક. એવી રીતે ત્રીસની હોય તો ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ ને એકવીસ. એવી રીતે એકથી પચાસ સુધી આડા ઊંધા પણ બોલતા આવડે તો તમને ક્યારેય એકેય સવડા કે ઉલટા એકેયમાં ભૂલ પડે નહીં. જો આપણી વધારે સ્પીડથી ઓળખતા શીખવું હોય તો બે બાજુ બોલતા આવડવા જોઈએ, એ આપણે આપણા માટે સારું છે, તો એ શીખવું જરૂરી છે. અહીંયા પણ ઘરકામના પણ એવી રીતે લખવાના છે, તો ચાલો બોલીએ, ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર ને અગિયાર, એવી રીતે અહીંયા બધે લખવાના જેથી કરીને તમને આવડી જાય.